फ्रेंड्स, आजे अपने रिपोर्टेड स्पीच नी चर्चा करवा जई रिया छे। फ्रेंड्स, स्टैंडर्ड टेन्थ नी अंदर बोर्ड एग्जाम में सेक्शन डी नी अंदर 45मो प्रश्न छे, ए 3 માર્ક में रिपोर्टेड स्पीच पूछवामां आवे छे। जारे स्टैंडर्ड 12th अंदर सेक्शन डी में 51मो प्रश्न 4 માર્ક में रिपोर्टेड स्पीच पूछवामां आवे छे। मित्रों, स्टैंडर्ड 9th अंदर तमे लोको रिपोर्टेड स्पीच छे ए भणी ज गयेला छो, थोड़ू आमां एक्स्ट्रा आवे छे। હવે મિત્રો, રિપોર્ટેડ સ્પીચ એના 2 પ્રકાર છે, ડાયરેક્ટ સ્પીચ અને બીજું છે ઇનડાયરેક્ટ સ્પીચ। હવે મિત્રો, ડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ કથન। હવે આ પ્રત્યક્ષ કથન કોને કહેવાય, ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો કે કોઈ વ્યક્તિએ કહેલી વાત એના એ જ સ્વરૂપે કોઈ બીજા વ્યક્તિને કહેવામાં આવે ત્યારે એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય, એના એ જ સ્વરૂપે, એમાં કોઈ ફેરફાર ન હોય, જે વ્યક્તિએ જે સ્વરૂપે વાત કરી હોય એ જ સ્વરૂપે બીજા વ્યક્તિને કહેવામાં આવે ત્યારે એ પ્રત્યક્ષ કથન હોય। હવે મિત્રો, આવા પ્રત્યક્ષ કથનની અંદર ઘણીવાર વાતચીતમાં ગેરસમજ ઊભી થવાની શક્યતા હોય છે, તો એટલા માટે મોટા ભાગે ત્યારે વ્યક્તિ ગેરસમજને ટાળવા ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ કરે છે, યાને કે પરોક્ષ કથનનો ઉપયોગ કરે છે। તો પરોક્ષ કથનમાં જે તે વ્યક્તિએ કહેલી વાત છે એ કોઈ વ્યક્તિ છે એમાં ફેરફાર કરી, એના સ્વરૂપમાં ફેરફાર કરી અને એ કોઈ ત્રાહિત વ્યક્તિને કહે છે, હા, એના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી। ખાસ ધ્યાન આપશો મિત્રો, એના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર એના સ્વરૂપમાં ફેરફાર થાય છે, ત્યારે એ પરોક્ષ કથન કહેવાય છે, ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે। તો હવે મિત્રો, અહીંયા તમને એક સેન્ટેન્સ આપેલું છે, થોડો એનો અભ્યાસ કરી લઈએ। તો આ સેન્ટેન્સની અંદર મિત્રો, સૌથી પહેલાં કૃષ્ણા સેડ ટુ કરણ, કૃષ્ણાએ કરણને કહ્યું, તો અહીંયા આ કૃષ્ણા જે બ્લુ કલરની અંદર છે, જે કહે છે, બોલે છે, એટલે એ સ્પીકર થયો, જેને આપણે સબ્જેક્ટ પણ કહીશું ગ્રામરની લેંગ્વેજની અંદર। કરણ સાંભળે છે એટલે કરણ છે એ લિસનર થયો, અને ગ્રામરની ભાષામાં એને ઓબ્જેક્ટ કહેવાય છે। હવે અહીંયા જે સેડ ટુ છે, જેને રિપોર્ટેડ વર્બ કહેવામાં આવે છે, તો આ આખી જે વાત છે એ રિપોર્ટિંગ મેટર થઈ, કૃષ્ણા સેડ ટુ કરણ છે એ રિપોર્ટિંગ મેટર થઈ। હવે મિત્રો, અહીંયા જે ઇન્વર્ટેડ કોમાની અંદર જે આપવામાં આવેલું વાક્ય છે એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે। તમે મિત્રો કોઈક યુનિટનો અભ્યાસ કરતા હો ત્યારે પણ આવા ડાયરેક્ટ સ્પીચના વાક્યો છે જે ડબલ ઇન્વર્ટેડ કોમામાં હોય એ આપવામાં આવેલા હોય છે, કે જ્યાં એ જે તે વાક્ય છે એ કોઈ પણ સમયે કહેલું હોય પણ એના એ જ સ્વરૂપમાં ત્યાં હોય છે। તો હવે આ જ્યારે વાક્ય હોય આપવામાં આવેલું હોય ત્યારે એનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરશું, તો અહીંયા એની આપણે વાત કરવાની છે। તો ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખશું? તો 3 બાબતો મુખ્યત્વે છે, કોમન છે। સૌથી પહેલું, વાક્યના પ્રકાર મુજબ યોગ્ય રિપોર્ટેડ વર્બ મૂકવું। તો વાક્યનો પ્રકાર એટલે આ વાક્યનો પ્રકાર। તો હવે મિત્રો, અહીંયા વાક્યના પ્રકાર મુખ્યત્વે 4 છે, જે તમે અગાઉ શીખી ગયા છો। પહેલું છે વિધાન વાક્ય, એટલે કે ફૂલ સ્ટોપ વાળું વાક્ય। બીજું છે પ્રશ્નાર્થ વાક્ય, જેમાં પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય। ત્રીજું છે આજ્ઞાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્યમાં કર્તા હોતો
नथी। चौथु छे उद्गार वाक्य, जेमा वाक्य ने छेले उद्गार चिन्ह आवे। तो आवा मुख्यत्वे चार प्रकार छे। तो ए वाक्यना प्रकार मुजब रिपोर्टेड वर्ब मूकवो, एटले के आ जे सेड टू छे एनी बदले अहींया मूको। दाखला तरीके अहींया आ फूल स्टॉप वाळु विधान वाक्य छे, तो विधान वाक्य ने अनुरूप अहींया सेड टू नु थशे टोल्ड। तो आ वात हती। बीजू जे छे वाक्यना प्रकार मुजब योग्य संयोजक मूकवो। तो मित्रो अहींया आ जे वाक्य छे ए જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો છો ત્યારે આ વાક્યને અને આ જે રિપોર્ટિંગ મેટર છે એને જોડવા માટે એક સંયોજકનો ઉપયોગ થાય છે। એ કોના મુજબ મૂકવાનું છે? તો કે આ વાક્યના પ્રકાર મુજબ। તો દાખલા તરીકે અહીંયા વિધાન વાક્ય છે, તો અહીંયા એને જોડવા માટે ધેટનો ઉપયોગ થાય। અને ત્રીજો જે પોઈન્ટ છે એ ઇન્વર્ટેડ કોમા દૂર કરવા। तो अहीं जे आ डायरेक्ट स्पीच छे एटले अहीं इन्वर्टेड कॉमा आपेला छे, पण ज्यारे तमे एने इनडायरेक्ट में लई जाओ छो त्यारे आ इन्वर्टेड कॉमा छे ए दूर करवामां आवशे। हवे मित्रों आ जे डायरेक्ट स्पीच नुं जे वाक्य छे ए वाक्यनी अंदर शुं फेरफार थाय, तो अहीं तमने कहेलुं छे કે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબતો। તો મુખ્ય ત્રણ બાબતો છે મિત્રો। એક તો સર્વનામમાં થતો ફેરફાર, કાળમાં થતો ફેરફાર, ત્રીજું છે સમયદર્શક અને નજીકતા દર્શક શબ્દોમાં થતો ફેરફાર। તો હવે અહીંયા સર્વનામની વાત કરેલી છે જે રેડ કલરની અંદર છે। तो आ वाक्य अंदर ज्यां सर्वनाम आवशे, आ मी छे ए रेड कलर में छे तो ये सर्वनाम छे, तो एमां फेरफार थशे जेना नियमों आपणे पछीथी समजशुं। त्यारबाद काल में थतो फेरफार जे ग्रीन कलर नी अंदर छे, तो अहींया गेव छे ए ग्रीन कलर छे एटले अहींया फेरफार करवामां आवशे। અને ત્રીજું છે સમયદર્શક શબ્દ અને નજીકતા દર્શક। હવે આ બંને કલરો છે અહીંયા અલગ છે। સમયદર્શક શબ્દો જે છે એ બ્રાઉન, ડાર્ક બ્રાઉન છે, જે યસ્ટરડેમાં આપેલો છે કલર, જે કદાચ તમને દેખાઈ નહીં શકે, તો એમાં ફેરફાર થશે। નજીકતા દર્શક શબ્દ એટલે કે નજીકતા દર્શક, અહીંયા જે કલર છે નજીકતા દર્શક ડાર્ક રેડ છે, તો અહીંયા ધીસ, તો એમાં થશે ફેરફાર। હવે મિત્રો સૌથી પહેલું છે સર્વનામમાં થતો ફેરફાર। તો વાક્યની અંદર જ્યારે સર્વનામ આપ્યા હોય ડાયરેક્ટ સ્પીચમાં, તો એને જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જાઓ છો એ વાક્યને, ત્યારે એ સર્વનામમાં કેવી રીતે ફેરફાર કરશો? તો એને ત્રણ બાબતો મુખ્યત્વે ધ્યાનમાં રાખવાની છે। તો સૌથી પહેલી છે પ્રથમ પુરુષ હોય તો બોલનાર મુજબ ફેરફાર થાય। તો મિત્રો અહીંયા પ્રથમ પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન, તો ફર્સ્ટ પર્સનની અંદર અહીંયા તમને આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, આર, અર્સ, અર સેલ્ફ, આ છે ફર્સ્ટ પર્સન। જ્યારે વાક્યની અંદર આ કોઈ હોય તો ત્યારે તમારે કોના મુજબ ફેરફાર કરવાનો છે? તો કે બોલનાર, સ્પીકર। તો હમણે આપણે જોયું હતું ક્રિષ્ના સે ટુ, કારણ તો કૃષ્ણા છે બોલનાર, તો બોલનાર કૃષ્ણા મુજબ અહીંયા આપણે ફેરફાર કરવાનો રહેશે। બીજું છે બીજો પુરુષ હોય તો સાંભળનાર મુજબ ફેરફાર કરવાનો। તો જ્યારે બીજો પુરુષ, તો અહીંયા સેકન્ડ પર્સન, તો સેકન્ડ પર્સનની અંદર મોસ્ટ ઓફ સિંગ્યુલર અને પ્લુરલ સરખા જ છે, એક્સને બાદ કરતાં, યુ, યુ, યોર, યોર્સ। હવે મિત્રો અહીંયા જે યોર સેલ્ફ સિંગ્યુલર હોય તો સેલ્ફ થાય, અને જો પ્લુરલ હોય તો યોર સેલ્ફ્સ। તો આ જ્યારે યુના ફોર્મ્સ આવે છે સ્વરૂપો, ત્યારે કોના મુજબ ફેરફાર કરવાનો છે? તો કે સાંભળનાર મુજબ એટલે કે લિસનર મુજબ। અને ત્રીજો પુરુષ હોય તો કોઈ જ ફેરફાર થતો નથી, યાને કે આટલા જે છે હીથી લઈને આ બધા। તો જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં આવા સર્વનામો હોય, હી, હિમ, હિઝ, હિમ,
इज हिमसेल्फ सी हर हर हर्स वगैरह वगैरह, तो त्यारे कोई फेरफार थतो नथी मित्रों। तो आ हती वात सर्वनाममां थतो फेरफार। फरीवार प्रथम पुरुष होय तो कोना मुजब फेरफार करवानो, तो के बोलनार मुजब। बीजो पुरुष होय तो कोना मुजब फेरफार करवानो, सांभळनार मुजब। अने त्रीजो पुरुष होय तो कोई ज फेरफार थतो नथी। तो मित्रों हवे काल मा के क्रियापद मा थतो फेरफार एनी चर्चा करिए। काल अने क्रियापद सेम, करता पछी जे क्रियापद आवे छे एज काल सूचक क्रियापद होय छे, तो एमा फेरफार थाय छे। तो मित्रों जनरली आम तो एवुं होय छे के सादो वर्तमान काल होय तो एने सादा भूतकाळ मां लई जवानुं होय, सादो भूतकाळ होय तो एने पूर्ण भूतकाळ मां लई जवानुं होय। पण आ बधी बाबतો આપણને યાદ રાખવી થોડી મુશ્કેલ લાગે, એટલે હવે કઈ રીતે ફેરફાર કરવાનો? તો કે વાક્યની અંદર જો વી વન આપેલું હોય માત્ર સબ્જેક્ટ પછી, તો એને તમારે શું કરવાનું છે? વી ટુ, એટલે દાખલા તરીકે અહીંયા ગીવ આપેલું છે તો એનું તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં લઈ જાવ તો કરવાનું છે ગેવ। હવે માની લો કે તમને અહીંયા વી ટુ આપેલું છે ગેવ વાક્યમાં, તો તમારે અહીંયા કરવાનું છે હેડ ગીવન, એટલે કે હેડ પ્લસ વી થ્રી। હવે મિત્રો ઘણી વખત સાદા વર્તમાન કાળમાં ડુડસ પ્લસ વી વન આપેલું હોય છે, તો હવે ડુડસ પ્લસ વી વન આપે છે ત્યારે બે બાબતો ધ્યાનમાં રાખવાની, વાક્ય પ્રશ્નાર્થ છે કે નકાર। જો નકાર હોય તો તમારે ત્યાં નોટની જોડે ડીડ કરવું પડે, આ જે જગ્યાએ ડુડસ હશે તો ત્યાં શું થશે? ડીડ, ડીડ નોટ, બરાબર। અને જો વાક્ય પ્રશ્નાર્થ હોય તો એમાં સીધું એ ડુડસ નીકળી જશે અને વી ટુ થઈ જશે, જે આપણે વાક્ય દ્વારા સમજશું પછીથી। અને આ બંને જ્યારે હોય ડીડ પ્લસ વી વન અથવા તો વી ટુ, ત્યારે એનું થશે હેડ પ્લસ વી થ્રી, એ નકાર હોય કે પ્રશ્નાર્થ હોય તો એ બંનેમાં શું થશે? હેડ પ્લસ વી થ્રી। ત્યારબાદ મિત્રો એમિઝાર હોય વાક્યમાં તો ત્યારે એનું વોઝ કે વેર જે સુટેબલ હોય એ કરવાનું, અને જો વાક્યમાં વોઝ વેર આપેલું હોય તો એનું કરવાનું છે હેડ બી, બરાબર। દાખલા તરીકે આઈ એમ હોય તો એમનું થશે વોઝ, બરાબર। પછી માની લો કે આઈ વોઝ હોય તો વોઝનું થશે હેડ બી। એ જ રીતે મિત્રો વાક્યમાં હેવ અને હેઝ આપેલું હોય તો એનું કરવાનું છે હેડ। ખાસ ધ્યાન આપશો મિત્રો, આના જોડે આપેલું જે ક્રિયાપદ છે એને કોઈ ફેરફાર કરવો નહીં। ત્યારબાદ સેલ વિલ આપેલું છે તો એનું તમારે ફરજિયાત વુડ કરવાનું છે, સેલનું શુડ થતું નથી મિત્રો, ધ્યાન આપશો, સેલનું શુડ થતું નથી। ત્યારબાદ કેનનું કુડ થાય, કેનનું કુડ, મેનું માઇટ। ત્યારબાદ મસ્ટમાં કોઈ ફેરફાર થતો નથી। હવે એ મિત્રો જો અહીંયા જે ફેરફાર નથી થતા એની અહીંયા વાત કરેલી છે, તો મસ્ટનું મસ્ટ જ રહેશે, કુડનું કુડ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થતો નથી, શુડનું શુડ જ રહેશે, વુડનું વુડ જ રહેશે અને માઇટનું માઇટ જ રહેશે। અને મિત્રો આ બધા જ ક્રિયાપદો છે એની જોડે જે તે ક્રિયાપદ આપેલું છે એ જ રાખવાનું રહેશે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી। મિત્રો સમય દર્શક અને નજીકતા દર્શક શબ્દોમાં થતો ફેરફાર, આપણે કાળ અને ક્રિયાપદ પછી હવે આ છેલ્લો કે ભાઈ સમય દર્શક શબ્દો કે નજીકતા દર્શક શબ્દો આવતા હોય તો એમાં કેવો ફેરફાર કરશું? તો અહીંયા આપેલું છે, જો વાક્યની અંદર ટડે આપેલું હોય તો એનું તમે કરશો ધેટ ડે, ટુનાઇટ આપેલું છે તો એનું તમે કરશો ધેટ નાઇટ, નાવ આપેલું છે તો એનું કરશો તમે ધેન। હવે યસ્ટરડે આપ્યું છે મિત્રો તો ત્રણ વસ્તુ પોસિબલ છે, ધ પ્રીવિયસ ડે, ધ લાસ્ટ ડે, ધ ડે બિફોર, તો આવી રીતે। તો ઘણી વખત અહીંયા લાસ્ટ નાઇટ આપ્યું છે તો તમારે અહીંયા કરવાનું છે પ્રીવિયસ નાઇટ, યાદ રાખો લાસ્ટ નાઇટ આપેલું છે અહીંયા
तो तमारे अहीं करवानुं छे प्रीवियस नाइट, त्यारबाद टुमोरो तो एनुं थशे द फॉलोविंग डे, द नेक्स्ट डे अथवा तो द डे आफ्टर, आ त्रणमांथी कोई पण एक थाय। त्यारबाद अगोनुं थशे बिफोर, दसनुं थशे सो, जो आपेलुं होय तो, सो फार तो एनुं थशे टील धेट टाइम, धीस आपेलुं होय, हवे आ बधा छे ए नजीकता दर्शक शब्दो, धीस छे ए नजीक बतावे छे, तो एने आपणे दूर बतावानुं छे, तो ज्यारे इनडायरेक्ट करो छो त्यारे एनुं करवानुं छे धेट, धीस आपेलुं छे तो एनुं तमारे डायरेक्टमांथी इनडायरेक्ट करो छो त्यारे ધોઝ કરવાનું, હિયર આપેલું છે તો એનું તમારે કરવાનું છે ધેર, અને છેલ્લે કમ આપેલું છે તો એનું તમારે કરવાનું છે ગો। મિત્રો અહીંયા યાદ રાખો, જ્યારે જે સ્પીકર છે એ લિસનરને એની પોતાની જગ્યાએ આવવાનું કે પોતાના સ્થળે આવવાનું કે ત્યારે કમનું કમ જ રહે, ત્યારે કમનું ગો થતું નથી, પરંતુ સ્પીકર છે એ લિસનરને એટલે કે સાંભળનારને કોઈ બીજી જગ્યાએ અથવા તો તેની જગ્યાએ આવવાનું કે તો ત્યારે તમારે કમનું ગો કરવાનું છે, યાદ રાખશું।